नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 प्रयोजन लक्ष्य प्रकार જોઈએ. માનો કે તમારા સાહેબ તમારા વર્ગમાં આવીને પૂછે કે તમારામાંથી કોને ગાવામાં રસ છે, તો તમને શું વિચાર આવે? સાહેબ આવું કેમ પૂછે છે? કોઈ કાર્યક્રમ થવાનો છે કે ગીત ગાવાના આવશે, બરાબર? અને જો સાહેબ એમ કહે કે હું તો એમ જ કોઈ કારણ વગર પૂછતો, તો તમને હસશે. આવી રીતે કઈ એમને પૂછાતું હશે, બરાબર? આ તો શા માટે આવા વિચાર આવ્યા? કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ માણસ કોઈ વાત કરે તો તેની પાછળ કોઈ કારણ હોઈ શકે, રહેલું છે કોઈ હેતુ અથવા પ્રયોજન રહેલું હોય. આ પ્રયોજન એટલે શું? માનો કે તમે તમારા મિત્ર સાથે કોઈ બસ ડીપો પર ગયા અને ત્યાં તમારા મિત્રને ત્યાંના અધિકારી સાથે નીચે મુજબની વાતચીત થાય, જેમ કે મિત્ર ઉદયપુરની બસ કેટલા વાગે જશે? અધિકારી બપોરે 4 વાગે. મિત્ર એ પછી બીજી કઈ બસ જશે? અધિકારી હા, સાંજે 6:30. મિત્ર અહીંથી ઉદયપુર જતા કેટલો સમય થશે? તો કે અધિકારી લગભગ 4 થી 6:30 સમય. વાંચ્યું તમારા મિત્રએ જે ભાષા વાપરી તેનું પ્રયોજન શું હતું? માહિતી મેળવવાનું તો અધિકારીએ જે ભાષા વાપરી તેનું પ્રયોજન શું? માહિતી આપવાનું. એ પ્રયોજન માટે આપણે એવા વાક્યો પ્રયોજીએ છીએ તેનો ખ્યાલ આવ્યો? જેમ કે અહીં તમને ખ્યાલ આવ્યો છે કે માહિતી મેળવવાનું પ્રયોજન હોય તો પ્રશ્ન વાક્ય વપરાય, અને માહિતી આપવાનું આપવા માટેનું વાક્યનો જે પ્રયોગ થયો તેમાં માહિતીનો નિર્દેશ છે, એટલે કે તેને નિર્દેશાર્થ કહેવાય. વાક્યના ચોક્કસ પ્રયોજનને આધારે વાક્યના ચોક્કસ પ્રકાર જાણી શકાય છે. જોઈએ નિર્દેશાર્થ એટલે શું? તો કે માહિતી એવી વાત કે એમાં નિર્દેશાર્થ એટલે કે જો માહિતી આપવી હોય કે લીના પાછે છે તો એને કહેશું નિર્દેશાર્થ. પણ આપણે માહિતી મેળવવી છે કે મગજ શું કરે છે, કે મહેશ શું કરે છે, આપણે ખબર નથી માહિતી, તો એ માહિતી મેળવવી છે તો એને કહેશું પ્રશ્ન. જોઈએ આગળ. સામાન્ય રીતે ભાષા વ્યવહારમાં કેટલીક બાબતોનો નિર્દેશ કરતા હોઈએ છીએ, જેમ કે નીચેનો ફોટો વાંચો. અનેક પડકારો સામે જજું જરૂરી મહિલાની સ્ટેપ પહોંચી, ત્યારથી એવરેસ્ટ પહોંચે છે. ત્યાં જ શેરપાએ તેને આઘાતજનક વાત કરી કે અરુણિમાનો બોટલ ઓફ ઓક્સિજન પૂરો થઈ ગયો છે, તે પાછા ફરવો જોઈએ. આ ફકરાના દરેક વાક્યમાં કોઈ વિગતનો નિર્દેશ છે. આ નિર્દેશાત્મક વાક્ય છે, અને નિર્દેશાત્મક વાક્ય એ સૌથી વધારે પ્રયોજાતો મૂળ વાક્ય પ્રકાર છે. હવે જોઈએ કે હરિલાલ મારું બેટું આ તો ભારે અઘરું કહેવાય, ચંદુ કુન આપણે કરવું જોઈએ. તો જેની અંદર વાક્યનો નિર્દેશ કરેલો છે કે જેમાં ઉપરના સંવાદના વાક્ય કોઈ વિગતનો નિર્દેશ કરે છે, નિર્દેશક વાક્ય કહેવાય, જેમાં સાદી સાહિત્ય અને સંપૂર્ણ વાક્ય રચના હોય, ભૂતકાળ અને ભવિષ્યકાળનો ઉપયોગ થયો હોય, ક્રિયાની પથ્ય હશે એટલે કે નિર્દેશક વાક્યમાં 3 કાળ અવસ્થા આદિ નિરૂપાય હોય, જેમ કે દવાખાનામાં ઘડીએ ઘડીએ કોણ ઉઘાડશે, એ લોકો કેવા ગાયક ગાય, સ્વર કેવું હોય બાબુ, પણ તું ગીયો કેવી રીતે, અરે તું પટકાણો ક્યાંથી, જેમાં પ્રશ્નાર્થ છે. કે બોલનારને કોઈ વિગત કોઈ માહિતી જોઈએ છે, અમૃત કાકીને ખબર નથી કે દવાખાના માહુને કોણ ઓઢાડશે, કે માહિતી જોઈએ છે, બરાબર? તો પ્રશ્ન પૂછે છે દવાખાનામાં ઘડી ઘડી કોણ ઓઢાડશે, અહીં કાકાને જાણવું છે કે સ્વર કેવું હોય, ચંદુને સ્વરના ગાન વિશે જાણવું છે. અટલાઈ કરજો, કોઈ માહિતી મેળવવી હોય ત્યારે તે વાક્ય અપ્રયોજાય, ત્યારે તેને પ્રશ્નાર્થ વાક્ય કહીએ. અને પ્રશ્નાર્થમાં 2 પ્રકાર છે, કે વિગતે માહિતી મેળવવા માટે, અનુમાનિત માહિતીની ખાતરી કરવા માટે. હા કે નામાં પ્રશ્ન છે. જ્યારે આપણે વિગતે માહિતી મેળવવી હોય ત્યારે તેને પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાચક સર્વનામનો પ્રયોગ કરીએ છીએ, જેમ કે કર્તા કોણ, કર્મ શું, કોને, પ્રશ્ન પૂછતા તમને કર્મ મળે, સ્થળ ક્યાં પૂછતા તમને સ્થળ મળે, સમય પૂછતા સમય પૂછો છે તો કે ક્યારે તમને સમય મળશે, કે શા માટે તો કે કારણ મળશે, કેટલું તો કે માફ મળશે તો કે માફ કરજો. તમારા સ્વાધ્યાયમાં પ્રશ્નો વાંચશો તો તમને વધુ વિગત ખબર પડશે. જ્યારે આપણે અનુમાનિત માહિતી ખાતરી જ કરવી હોય ત્યારે પ્રશ્નાર્થની રચના સામાન્ય માહિતી આપતા વાક્ય જેવી જ હોય છે. બોલવામાં લય ભેદ અને લખવામાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલે અલગ કરી આપે છે.
જેમ કે દેવલો પેલા નરસિંહનો છોકરો, તો જો જવાબ હા માં મળ્યો હોય તો માત્ર લેશ નરસિંહ હા નરસિંહનો છોકરો, અને માહિતી આપવાનું પ્રયોજન હોય ત્યાં નિર્દેશક વાક્ય રચના થાય. માહિતી મેળવવાનું પ્રયોજન હોય તો પ્રશ્ન. તમે મારા ઘરમાં સાંભળતા હશો કે હવે રમવાનું બંધ કર, ટીવી જોવાનું બંધ કર, ઘરમાં બે સાંભળો છો. આ કરી તમારા મમ્મી પપ્પા વડીલ કે મોટા ભાઈ કે બહેન તમને શું કરવું શું ન કરવું તેને માટે પ્રેરે છે. જયારે આવી સિદ્ધિ કે આકસ્મિક પ્રેરણા અપાય ત્યારે તેને આજ્ઞા કહેવાય, અને આજ્ઞા થાય ત્યારે તેના વિશે વિચારવાનો અર્થ નહીં, કેવું જ પડે બરાબર. પણ તમારા પપ્પાને કઈ કેવું હોય તો તમે આજ્ઞા કરી શકો, ત્યાં તમે સૂચન કરી શકો, વિનંતી કરી શકો, આગ્રહ કરી શકો. પણ આજ્ઞા એટલે કે કોઈ કામ માટે જુદી પ્રેરણા આજ્ઞા અપાય તે વાક્ય આજ્ઞા, કોઈ કામ માટે સૂચન કે વિનંતી આદિ તેને આડકતરી રીતે અપાય તેને નિર્દેશ કહેવાય. જો વાક્યમાં પહેલું, ત્રીજું અને પાંચમું અજ્ઞાન છે, બીજું અને ચોથું વિધેય છે. ચંદુ જરા ટૂંકો લાગતો નાના આપણાથી નાની ઉંમર નહીં વ્યક્તિને આપણે કેવું છે. એટલે આ બધો ડાબોચો બહાર કાઢો, હવે શાંતિ રાખો, અને વિધેયમાં બા મોડું થાય છે એમાં નીકળવું જોઈએ. અરે કહું છું, જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી આવ્યો ને જેમાં વિનંતી કે સૂચન કરવા માંગેલું હોય બરાબર. તો કે આજ્ઞા એટલે સીધી અંડરલાઈન કરજો, આજ્ઞા એટલે સીધી પ્રેરણા આપતી વાક્ય રચના. પ્રથમ પુરુષ, બીજો પુરુષ કે બે જ વાગી શકે. પ્રથમ પુરુષ એટલે વક્તા આજ્ઞા, બીજો પુરુષ એટલે આજ્ઞા મેળવવા. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પ્રથમ પુરુષ વાક્ય સામાજિક આર્થિક દ્રષ્ટિએ મોટો હોય અને બીજો પુરુષ નાનો હોય. વિધેય વાક્યમાં પ્રથમ પુરુષ અને બીજો પુરુષ બે જ પુરુષ હોય, એમાં વિનંતી કે સૂચન આદિ કરનાર છે પ્રથમ પુરુષ હોય, અને બીજો પુરુષ જેને વિનંતી કે આદિ કરવામાં આવે છે તે એ આગળ બરાબર. તો કે જયારે આર્થિક હોય, સામાજિક આર્થિક દ્રષ્ટિએ નાનો હોય કે શ્રોતા મોટો હોય તો વિધેય વાક્ય રચના થાય, જેના તમને ઉદાહરણ નીચે આપેલા છે, તમારા સેગમેન્ટમાં લખવા. ત્યાર પછી જોઈએ, તમારે ક્યારે એવું બન્યું હશે કે તમે ફરવા ગયા હો ને કોઈ નજર સરપડ બેઠતા ઝરણા ઉપર કે ધોધ ઉપર પડી જાય, તમારાથી સામાન્ય રીતે એવું કહેવાય છે ને અરે વાહ, ઓહો, અરે રે જેવા ઉદ્ગારવાચક વાક્ય શબ્દો તમે ઉપયોગ કરો કે આહા હરી કાકા, આપણું તો મગજ જ ના કામ ન કરે. તો આવા જે ઉદ્ગારવાચક શબ્દો ઉપયોગ થાય કે આપણે જોતા વેત જ આપણામાંથી ઉદ્ગાર શબ્દો નીકળી જાય, એ બધાના ઉદાહરણ તમને આપેલા છે. તો આપણે આ પાઠની અંદર અર્થ શીખવાનું હતું, જેમાં છે કે નિર્દેશાર્થમાં લીના વાચે છે, જેમાં આપણે માહિતી આપી છે. પ્રશ્નાર્થમાં તો કે મહેશ શું કરે છે, આપણે માહિતી મેળવી છે. પછી તો કે સીધી કે આજ પ્રકૃતિ પ્રેરણામાં આજ્ઞા, તો કે મગજ માહિતી લાવો, જેમાં આપણે આજ્ઞા આપવાની નીતિ, તો કે તમારે સમયસર દવા લેવી જોઈએ જેની સૂચન કરવામાં આવ્યું છે. અને ઉદ્ગારમાં મેં ગીતા ના પાસે જેમાં શોક વ્યક્ત કરવાનો છે. તો આવા વાક્ય પ્રકાર છે અભાવ અભિવ્યક્તિ માટે ઉદ્ગાર, પ્રેરણા સિદ્ધિ કાર્યકર્તી માટે આકારના વિધેય, અને માહિતી કેવી કે આપવી માટે નિર્દેશાર્થ અને પ્રશ્નાર્થ ઉપયોગ થાય. તો વ્યાકરણ એકમ પાઠ જે છે તમારો એ વાક્ય પ્રકાર એ પૂરો થઈ જાય.